पाटण हाईवे लीलीवाड़ी चार रस्ता नजीक 15 एप्रिल शनिवार ना रोज रात 10:30 कलाके बांकड़ा पर बैठेला 5 सीनियर सिटीजनों ने चाणसमा बाजू थी पूर झड़पे आवी रहेल बोलेरो गाड़ीए अकस्मात सर्जाता एक व्यक्ति नु मौत अने 4 सीनियर सिटीजन गंभीर रीते घायल थया हता, जेने अनुलक्षीने आज रोज लीलीवाड़ी विस्तारना सीनियर सिटीजन अने युवानों द्वारा कलेक्टर सहित एसपी ने आवेदनपत्र पाठवी गमखवार अकस्मातमां भोग बनेल व्यक्तिओने मुख्यमंत्री राहत फंडमांथी तात्कालिक सहाय जाहेर करवा अने लीलीवाड़ी विस्तारमां ट्राफिक समस्या तथा दबाण दूर करवा मांग कराई हती। तदुपरांत लीलीवाड़ी विस्तारमां जरूर होय त्यां स्पीड ब्रेकर मूकवा सहित आजूबाजूना तमाम दबाणो दूर करी बोलेरो चालक एक्सिडेंट करी भागी गयेल होवाथी सीसीटीवी केमेरानी मददथी असल ड्राइवरने आरोपी बनाववामां आवे तेवी आ आवेदनपत्रमां मांग पण करवामां आवी हती। आवेदनपत्र आपवा समय अनिल परमार, પ્રહલાદભાઈ સોલંકી સહિતના સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા। લીલીવાડી વિસ્તારમાં 15 સાંજે 10:30 વાગે ભોગા મહારાજ મંદિરની પાસે ઓકડા ઉપર સિનિયર સિટીઝનો 5 બેઠેલા હતા, એમાં ચીલ ઝડપથી પૂર ઝડપથી એક બોલેરો ગાડી આવી અને એમને અકસ્માત સર્જેલો છે। એમાં એક ભાઈ મૈયત પામેલ છે, 2 ગંભીર રીતે ઘવાયેલા છે અને 2 ને સામાન્ય એક ઈજાઓ થયેલી છે। આ બાબતે આવો ગબતભાર અકસ્માત થયો હોવા છતાં સરકારશ્રીએ આજ દિન સુધી જે એની રાહત ફંડની યોજના હોય મુખ્યમંત્રી સહાય યોજના રાહત ફંડમાંથી 4-4 લાખનું પેકેજ હજુ જાહેર કર્યું નથી અને જે ઇજાગ્રસ્તો છે એમને 50,000 કે 1 લાખ રૂપિયાની યોજના હોય એ પણ હજુ જાહેર નહીં કર્યું, એ અમારી એક પહેલી માગણી છે। બીજી માગણી હે કે એ કણ બંને સાઈડ જે સ્પીડ બ્રેકરો બનાવવામાં આવે। ત્રીજી માગણી હે કે ત્યાં કાયદો અને વ્યવસ્થા જળવાય બરાબર, એ માટેનો એક પોઈન્ટ સારો એસપી તરફથી મૂકવામાં આવે અને ત્યાંના દબાણકર્તાઓના થોડા વ્યવસ્થિત જગ્યાએ શિફ્ટ કરવામાં આવે જેથી કરી અને આવા કોઈ વારંઘડીએ અકસ્માત સર્જાય નહીં એવી એક અમે લાગણી અને માગણી। બીજું એ કહેવું છે કે આ અકસ્માત થયો છતાં રાત્રે ગાડી જે બોલેરો હતી એ અચાનક ઉપાડી લીધી, કોના કહેવાથી ઉપાડી દીધી અને આજ દિન સુધી હજુ પંચનામું કર્યા મોર ઉપાડી છે અને આજ દિન સુધી હજુ આરોપી પકડાયો નથી। રાત્રે સીસીટીવીમાં એ આરોપી દોડીને જતો રહ્યો છે, હજી સીસીટીવી ચેક કર્યા કે કેમ એ મોટો પ્રશ્નાર્થ છે। જો કોઈ જગ્યાએ આવો બનાવ બન્યો હોય તો સરકાર તરત જાગી અને ઉફાળી જાગતી હોય છે, તો આવો એક બનાવ એક અમારા અનુસૂચિત જાતિના અને એસસી સમાજના એરિયામાં બન્યો તો કોઈ ધ્યાન લેતું નથી। ખરેખર સરકારના કાન બેરા હોય જે હોય હોભળવું જોઈએ તાત્કાલિક અને આને ધ્યાને લેવા અમારી વિનંતી છે।